બધી કર્મ નિર્જરા ઉદ્વેગ થાય ત્યારે, ઉદ્વેગ ન થાય ત્યારે. સંસાર બે પ્રકારનો છે, સુખ અને દુઃખ. તો દુઃખનો સંસાર તો બધે ઉદ્વિગ્ન જ છે. સુખના સંસારમાં મન ઉદ્વિગ્ન થાય ત્યારે મોક્ષની ઈચ્છા થાય. ઘરમાં બધી જ અનુકૂળતા હોય અને ઘરમાં રહેવાનું કોને ન ગમે, કોઈ બહારની મમતા જામે ત્યાં. એટલે જેને ધન ઉપર, આરોગ્ય ઉપર, પરિવાર ઉપર મમતા તૂટે, મમતા જાય, ત્યાગ ઉપર, વૈરાગ્ય ઉપર, તપ ઉપર, જ્ઞાન ઉપર, ધ્યાન ઉપર મમતા જામે, ત્યારે મોક્ષે જવાની યોગ્યતા આવે. આ ક્યારે આવે? કે ભાવનાનો આશ્રય કરે ત્યારે. સંસાર છૂટી શકવાનો છે નહીં, છૂટી શકાય? અનુકૂળતાનો સંસાર છૂટી શકે? પુણ્ય ભરતક હોય, રૂખા રોટલા ખાય ને તો એ શરીર અલબસ્ત રહેતું હોય અને વૈરાગ્ય ક્યાંથી આવે? બધા છો છો કરતા હોય ત્યારે વૈરાગ્ય ક્યાંથી આવે? ધન ન ધાર્યા કરતા સોકડો સેંકડો ગણું હોય ત્યારે એને વૈરાગ્ય ક્યાંથી આવે? એટલે બધું છોડી શકાતું નથી. માણસ એકલો રહી શકે? આરોગ્ય હોય એને છોડી શકાતું હશે? તપ કરાય, ત્યાગ કરાય, કષ્ટ કરાય, આરોગ્ય હોય એને કશું લાગે નહીં, તો વૈરાગ્ય આવે ક્યાંથી? પુણ્ય હોય ત્યારે બધું જ મળે, પુણ્યને ફેંકી દેવાતું નથી. ફેંકી દેવાય છે તો વૈરાગ્ય આવે ક્યાંથી? સમજણ એક જ રસ્તો છે. ત્યાગ પછી પણ ભાવના વગર વૈરાગ્ય નથી. ત્યાગ ન હોય ત્યારે પણ ભાવના વગર વૈરાગ્ય નથી. ભાવના ભવનાશીની ભાવના એટલે શું? સ્વરૂપ સમજવું, સંસારનું સ્વરૂપ સમજવું. ભાવના એટલે શું? સ્વરૂપની સમજ, ગુણની સ્વરૂપ અને દોષનું સ્વરૂપ, સંસારનું સ્વરૂપ અને મોક્ષનું સ્વરૂપ. તો મોક્ષ અનિત્ય છે, સંસાર અનિત્ય છે. યશનો જય ઘોષ જગતમાં ગાજે દશ દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.